નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 3 કેતન ચિત્રકલાની અંદર બીજા સત્રના ચિત્રનો અભ્યાસ કરીશું. બીજા સત્રનું ચિત્ર જોઈશું. પ્રથમ સત્રના ચિત્ર આપણા પૂર્ણ થઈ ગયા તો બીજા સત્રના ચિત્રની અંદર આપણે પાના નંબર છે 22 ઉપર તેનું ચિત્ર છે આપણે જોઈશું, જેનું નામ છે રેખાંકન અથવા તો આકારો. રેખાંકન દ્વારા અલગ અલગ રેખાઓ કરી અને વિવિધ આકારો છે એ તમને અંદર દોરવાના છે. તો એના હેતુઓ જોઈશું. બાળકોમાં રેખા કૌશલ્યોનો વિકાસ થાય. જો આપણે આ ચિત્ર દોરીએ તો આપણી અંદર રેખા કૌશલ્ય, અલગ અલગ પ્રકારની આડી ઊભી લાઈન દોરવાનું કૌશલ્ય છે એનો વિકાસ થાય છે. અવલોકન શક્તિનો વિકાસ થાય. આપણે અવલોકન કરતા શીખીએ છીએ અને સર્જન શક્તિનો પણ વિકાસ થાય. આપણું આપણી અંદર સર્જન શક્તિ છુપાયેલી છે કે આપણે શું આવડે છે આપણે પોતાને નથી ખબર હોતી, પરંતુ આવા પ્રકારના જો ચિત્ર દોરીએ તો આપણો સર્જન શક્તિ છે એનો વિકાસ થાય છે. પુનરાવર્તનમાં જોઈએ. તમારી પસંદગીના ભૌતિક આકારો લઈ સુંદર દ્રશ્ય ચિત્ર તમારી ચિત્રપોથીમાં દોરો. આ ચિત્ર ફક્ત પેન્સિલથી જ દોરવાનું છે, રંગ પૂરવાના નથી. કે તમારી પાસે આવી એક્સ્ટ્રા વધારાની જે ચિત્રપોથી હોય એનામાં તમે આવું અલગ પ્રકારનું ચિત્ર દોરી શકો. આજુબાજુના ભૌતિક પદાર્થો છે, કુદરતી વસ્તુઓ છે એને ભૌતિક આકારોથી, એટલે કે જે ઝાડ હોય એવો ને એવો આકાર નહીં, પરંતુ ગો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આવા પ્રકારના અલગ અલગ આકારો આપી અને તમે તમારા ચિત્રપોથીની અંદર આવું ચિત્ર દોરી શકો છો. એને તમને માત્ર પેન્સિલથી ચિત્ર દોરવાનું છે, એની અંદર કોઈ પણ પ્રકારના રંગો પૂરવાના નથી. હવે આ ચિત્ર આપણે 3 ચિત્ર આપણે જોઈએ છીએ અહીંયા. કે પહેલું ચિત્ર છે ઘર, ઝાડ અને સૂરજ. બીજું ચિત્ર છે હોળી, ડુંગર, ઝાડ અને સૂરજ. અને ત્રીજું ચિત્ર છે મંદિરનું અને બાજુમાં બે ઝાડ છે. તો ઉપરની બાજુ ભૌમિતિક આકારોની મદદથી 3 સુંદર દ્રશ્ય ચિત્રોના રેખાંકન દર્શાવ્યા છે તેનો અભ્યાસ કરો. કે ઉપર અલગ અલગ ભૌમિતિક આકાર લઈ અને ઝાડ છે એને ત્રિકોણ આકાર દ્વારા, આ ઘરની અંદર લંબચોરસ આકારો લઈ અને અંદર લાઇનિંગ કરી અને ઘરને દર્શાવ્યું છે. અને સૂરજ છે એ ગોળ છે. અહીંયા જો ઝાડ છે એ ગોળ દર્શાવ્યું છે. અહીંયા ઝાડ કેવું છે? ત્રિકોણ છે. અહીંયા ઝાડ છે એ ગોળ છે. પર્વત છે એ ત્રિકોણ છે. આવા અલગ અલગ ભૌમિતિક આકારો લઈ અને અહીંયા ધજા છે એ ત્રિકોણ છે. અહીંયા અર્ધવર્તુળ છે એ મંદિરનું શિખર છે એ અર્ધવર્તુળ છે. પછી અંદર ચોરસ છે, દરવાજો છે, અને ઝાડ છે એ પણ લંબચોરસ અને નીચે અર્ધવર્તુ જેવો આકાર દઈ અને ઝાડ, જો ત્રણેય જગ્યાએ ઝાડ અલગ અલગ ટાઈપના આકારોથી દર્શાવ્યું છે. તો આવા અલગ અલગ ભૌમિતિક આકારો લઈ અને આપણે સુંદર ચિત્ર છે એ બાજુના પેજમાં દોરવાનું છે. પાના નંબર 23 ઉપર જોઈશું આપણે. ઉપર આપેલી ખાલી જગ્યામાં ભૌમિતિક આકારોની મદદથી સુંદર દ્રશ્ય ચિત્ર દોરો. દ્રશ્ય ચિત્ર પેન્સિલથી દોરવાનું છે, તેમાં રંગ પૂરવાના નથી. હવે અહીંયા કોરી જગ્યા આપેલી છે, તો આ કોરી જગ્યાની અંદર તમને આ બાજુના પેજવાળા 3 ચિત્રો છે, ભૌમિતિક આકારોના 3 ચિત્રો છે એ, આને આ ત્રણેય 3 ચિત્રો છે એ તમને બાજુના પેજમાં જોઈને દોરવાના છે. માત્ર ચિત્ર દોરવાનું છે અને પેન્સિલથી દોરવાનું છે, એની અંદર કોઈ પણ જાતના કલર પૂરવાના નથી. તો આ ચિત્ર છે તમને આજે પૂર્ણ કરવાનું છે. અસ્તુ.